સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં એક યુવક પર 4 જેટલા લોકોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતમાં અવારનવાર મારામારીની ઘટના સામે આવે છે. તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં બુદ્ધાભાઈ નામનો રત્ન કલાકાર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન 4 જેટલા લોકો દ્વારા પાછળથી આવી બુદ્ધાભાઈને ગાળો બોલવા લાગ્યા હતા. સામે બુદ્ધાભાઈએ પ્રતિકાર કરતા ચારે ઇસમ દ્વારા બુદ્ધાભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ બુદ્ધાભાઈનો મોબાઈલ ફોન પણ ઝૂંટવી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ બુદ્ધાભાઈ ત્યાંથી ચાલી રોડ પર પહોંચ્યા હતા, જ્યાં તેમને ખૂબ વધુ લોહી વહી રહ્યું હતું, જેથી રાહદારીઓ દ્વારા 108 બોલાવી સ્વીમેર હોસ્પિટલ ખાતે સારવાર ખાતે ખસેડાયા હતા. મહત્વનું છે કે વરાછા પોલીસ મથક હદ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ અજાગ થઈ હતી. રાહદારી પર હુમલાની ઘટના બનતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ચારે ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બુદ્ધાભાઈ બાબુભાઈ મકવાણ, હું લાભેશ્વર જતો હતો. તે 4 લોકો હતા, મને હામાં મળ્યા. હામાં મળ્યા એટલે એક ધોલ મારી મને કહે હરકી ન આવેલી એમ કહીને શહેરે વહી ગયા. પછી હું બીજા રસ્તે થઈને આવતો હતો, એ મારી વાટે હોય કોને ખબર, મને ભાડે નાગળ આગળ હાલવા મળ્યા. પછી ઊભા રહીને સીધા મને ફોન ને એવું લઈ લીધું મારી પાસેથી. હું પછી ઊભા રહ્યા એટલે મેં કીધું મારો ફોન આપી દે. તે ઓલાને પડકે હારી હતા એને કહે સાકુ લાય તો એલા સાકું એમ કહીને સાકું મને મારી. હા શહેરીને એમ હું ભાડે ઓળખી દઉં આમાં હોય એટલે ઝઘડો તો એ કાંઈ નહીં કહું નહીં. હું હાલ્યો જતો હતો, આપણે સ્વામિનારાયણ શૈલી છે ને ઘનશ્યામનગરની, જતા હું ત્યાંથી હાલી જતો હતો. એ શહેરી હાલ્યા આવતા હતા, એમાં એકે મને ગાળી દીધી ને લાફો માર્યો. લાફો માર્યો ને મને કે હાલે હરખીનો એમ ગાળી બોલ્યો. ગાળી બોલ્યો એટલે હું વહી ગયો. વહી ગયો તો વળતા પછી હું આઈને બાજુ શૈલીમાં થઈને હાલ્યો. મેં કીધું ભેગા ન થાય ને નગર માથાકૂટ કરશે એમ. તો એ આગળ આગળ હાલ્યા જતા હાલ્યા જતા હતા એટલે ઊભા રહીને ભેગા થઈ ગયા. હું એમ તો અડધો ઉધો દોડીને બી એવો હતો. મેં કીધું વાહે આવશે કદાચ મારશે 4 જણા છે. તો યાદ આઠ ફળો બાંધીને ઊભા થયા. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.